ત્રણ લોકો જીવના પૂરના પાણી પહેલા સમયમાં જ્યારે નદીઓમાં પાણી આવતું ત્યારે ગામના લોકો જોવા જતા હતા તેનામાં પણ નદીમાં વહેતા પાણી જોવાનો ઉત્સાહ જ હોય કે તે લોકો નદીના પૂરપાટ ઝડપે વહેતા પાણીને ખાસ જોવા જતા હતા ત્યારે ભરૂચના ઝઘડિયામાં આવેલા જરસાડ ગામના ત્રણ લોકોને પણ પૂરના પાણી જોવાનો ઉત્સાહ એટલો હતો કે પોતાનો જીવ જોખમમાં મૂકીને દોરડાની મદદથી પાણી પાર કરી રહ્યા છે ગામડાઓમાં ઇમરજન્સી માટે ગ્રામ પંચાયતને દોરડા આપવામાં આવે છે જેની મદદ થી આ ત્રણેય લોકો પૂરના પાણી જોવા માટે ગયા હતા ખાડીના ધસમસતા પ્રવાહ વચ્ચેથી લોકો પસાર થતા નજરે ચડી રહ્યા છે પાણીનો પ્રવાહ એટલો છે કે જો કોઈના હાથ દોરડા પરથી છૂટે તો એક સેકન્ડનો સમય લીધા વગર પાણીના પ્રવાહમાં વહી જાય તેમ છે તેમ છતાં આ લોકો દ્વારા દોરડાની મદદથી એક બાજુથી બીજી બાજુ જવાનો સાહસ કરવામાં આવી રહ્યો છે આ સમગ્ર ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે આ વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે જેમાં જોઈ શકાય છે કે ખાડીમાં પૂરપાટ ઝડપે પાણી વહી રહ્યું છે જેમાં એક વ્યક્તિ જીવના જોખમે દોરડું પકડીને પાણી પાર કરી રહ્યો છે જ્યારે સામેની બાજુ બે જેટલા લોકો દોરડું પકડીને ઊભેલા જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે આ ઘટનાની જાણ પોલીસને થતા તત્કાલિક ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી જ્યાં પોલીસ દ્વારા તમામ લોકોને પાછા બોલાવવામાં આવ્યા હતા જીવનના જોખમે ખાડી પાર કરી ગયેલા ત્રણેય લોકોને પોલીસે કડક શબ્દોમાં બોલાવીને પરત બોલાવતા ત્રણેય લોકો પરત ફર્યા હતા ત્યારે આ બાબતને ગંભીરતાથી લેતા પોલીસ આ ત્રણ લોકો સામે ફરિયાદ પણ કરી શકે છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે સો ટકા વરસાદ નર્મદા સાબરમતી મહીસાગર જેવી મોટી મોટી નદીઓ બે કાંઠે વહેતી થઈ છે જેના પગલે નીચાણવાળા વિસ્તારો તેમજ ગામોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે જેથી કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તંત્ર દ્વારા સાવચેત કરી સુરક્ષિત સ્થળે ખસી જવા તેમને નદી નાળાની આસપાસ ન જવા સૂચના આપવામાં આવી રહી છે તેવામાં જીવના જોખમે માત્ર પૂરના પાણી જોવા જતા લોકોનો વિડીયો વાયરલ થતાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે